રાપરનું કુડા ગામ કે જ્યાં વિદ્યાર્થીઓ ઘરે અને વાલીઓ શાળામાં બેઠા છે. પીજીવીસીએલના પાપે કુડા ગામના વાલીઓ આકરા પાણીએ. આજ રોજ કુડા જામપર ગામની અંદર કુડા જામપર પ્રાથમિક શાળામાં તમામે તમામ ગ્રામજનોએ પોતાના બાળકોને સ્વયંભૂ રીતે નિશાળે ન મૂકવાનો નિર્ણય કર્યો છે. અને મા આશાપુરા ન્યૂઝના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ કે છેલ્લા 20 દિવસથી આ ગામની અંદર લાઇટ બંધ છે. જે વજેપર એસએસમાંથી નીકળતા એકલ જેજીવાય ફીડર છેલ્લા 20 દિવસથી બંધ હોવાના કારણે 3 દિવસથી છેલ્લા અમે સાહેબોને રજૂઆત કરી અને પ્રાથમિક શાળાના સાહેબ છે એમને અવારનવાર ફોન આવતો હતો કે લાઇટનું કંઈક કરાવો. અહીંયા રોજના 8 થી 10 બાળકો ગરમીના કારણે બીમાર પડી રહ્યા છે. એમને ઉલટી, તાવ અને માથાની ફરિયાદ ઘણી વખત રહેતી હોય છે. આજે તો આ કુડા જામપર ગ્રામજનોએ સ્વયંભૂ બંધ રાખ્યો છે. પરંતુ હું અધિકારીઓને કહેવા માગું છું કે વજેપર એસએસમાંથી નીકળતો આ એકલ જેજીવાય ફીડર એ 10 થી 12 ગામોને આવરી લે છે. એની અંદર રામબુઆ ગ્રુપ શાળાની 14 સ્કૂલો આવે, કુડા જામપર પ્રાથમિક શાળા આવે, ખેંગારપર, વણોઈ વાંટ તથા ભરૂડિયા એકલ વાંટ, એટલે ટોટલ ઓછામાં ઓછા 1200 થી 1300 વિદ્યાર્થીઓ પાસે 1200 થી 1300 વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. અને આવનારા સમયમાં અત્યારે ખેંગારપર ગ્રામજનો સાથે વાત થઈ, એ લોકો પણ શાયદ સ્વયંભૂ બંધ કરવા જઈ રહ્યા છે. એટલે આ બાળકોના ભવિષ્ય માટે ખૂબ જ ખરાબ કહેવાય. કારણ કે એક બાજુ આપણે સર્વ શિક્ષા અભિયાન હલાવતા હોઈએ અને બીજી બાજુ બાળકોને સ્વયંભૂ રીતે ઘરે રહેવું પડે, આ ક્યારે આપણે ચલાવી ન લેવું જોઈએ. અને આપણે ડીપીઓ સાહેબ તથા ટીપીઓ સાહેબથી વાત થઈ હતી, પીજીવીસીએલના અધિકારીઓમાં રાપર, બાલાસર તથા ભચાઉ સુધી આપણે વાત કરી, તો એ સાહેબનું રેકોર્ડિંગ પણ મારી પાસે છે. ભચાઉવાળા સાહેબનું કહેવાનું છે કે આમાં કોઈ જાતનું ટેપિંગ ક્રોસિંગ થતો નથી. તો આ કેમ બંધ રાખે છે એ જ આપણે કોઈ જાતની ખ્યાલ આવતો નથી. બાકી બીજા એગ્રીકલ્ચરના ફીડરોનું કામ થઈ ગયું છે, છતાં વારંવાર રજૂઆત કરવા છતાં આ લોકો કોઈ પણ સાંભળતા નથી. એટલે બાળકોના ભવિષ્યને અને એમના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ અને અમે લોકોએ આજે સ્વયંભૂ બંધ રાખેલો છે. અને હું હવે અમારા ગામના શિક્ષકને આપણે પૂછશું કે સાહેબ અહીંયા અત્યારે ગરમીની અંદર સિચ્યુએશન આપણે કેવી છે, બાળકોની અને શિક્ષકોની હાલત શું હોય? બિફોર જોઈ વાવાઝોડું જે 16 તારીખે આવ્યું એના પછી આજ દિન સુધી એટલે કે 22 થી 23 દિવસ થવા આવ્યા પણ લાઇટ આવી નથી. વારંવાર રજૂઆત કરી છે કે ભાઈ અહીંયા લાઇટ મૂકો. બાળકો હેરાન થાય છે, શિક્ષકો હેરાન થાય છે. આજુબાજુની 15 થી 17 શાળાઓ, બધી શાળાઓના બાળકો, શિક્ષકો, આજુબાજુમાં વાલીઓ બધા હેરાન થાય છે. તો અમારી સરકારને નમ્ર અરજ છે, પીજીવીએસીએલને અમારી નમ્ર અરજ છે કે ભાઈ જલ્દીમાં જલ્દી અહીંયા સત્વરે લાઇટ અપાવે. બરાબર છે. અને હવે અત્યારે આપણે કાલ ને પરમ દિવસ આપણે કેટલા છોકરાઓને ઉલટી અને માથાના દુખાવાની ફરિયાદ આપણે આવી? 15 થી 20 વિદ્યાર્થીઓ એવા હતા ગઈકાલે કે જેને માથું દુખવું, ચક્કર આવવા, ઉલટી થવી અને ઘણા બધા વાલીઓ પણ આવે કે સાહેબ અમારા બાળકો સાંજે આવ્યા પછી માથું દુખવાની આવી ફરિયાદો કરે છે તો અમે અમારા બાળકોને મૂકીશું નહીં. અને મેઇન વસ્તુ તો લાઇટ ન હોવાને કારણે ગામના તમામે તમામ ટાંકા પાણીથી ભરાતા નથી. એટલા માટે સ્કૂલની અંદર નળકાની વ્યવસ્થા હોવા છતાં લાઇટના અભાવે પાણીનો પણ મોટો પ્રશ્ન છે. એટલે બાળકોને પાણી ઉવાથી ઘરેથી લઈ આવવું હોય તો પણ ઘરે પણ પૂરતો પાણી મળતો નથી. એટલે ક્યાંક ને ક્યાંક આની અંદર જે કાંઈ તંત્ર જવાબદાર છે એમાં પીજીવીસીએલ હોય તો એ ભલે અને બીજા કોઈ પણ ઉપર અધિકારી હોય તો તેમને તમામે તમામને અમારી એક નમ્ર વિનંતી સાથે અપીલ છે કે જો આવનારા સમયની અંદર આવતીકાલથી જો આ લાઇટ ચાલુ કરવામાં નહીં આવે તો તમામે તમામ ગ્રામજનો, અમે ભચાઉ એસસી ઓફિસની સામે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને અમે આમાં સાથ સહકાર માટે આજુબાજુના જે ગામ છે રામબોવ, ખેંગારપર, ભરૂડિયા, વણોઈ આ તમામે તમામ સરપંચો અને આગેવાનોથી વાત થઈ ગયેલી છે. તો અમે આવતીકાલે ભચાઉ મધ્યે ધરણાનો પણ કાર્યક્રમ રાખશું અને જો કાંઈ પણ અમને ન કરવું હોય તો ફક્ત ને ફક્ત આ બાળકોના ભવિષ્ય માટે પીજીવીસીએલને અને અધિકારીઓને નમ્ર વિનંતી છે કે વહેલી તકે જેની અંદર કાંઈ ફોલ્ટ નથી તો એ તરત જ આનું પ્રશ્નનું નિરાકરણ લાવી અને તરત જ એકલ જેજીવાય ફીડર વજે પરથી નીકળતો ચાલુ કરાવે.